નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, કે જેનો પાઠ 3 જેનું નામ છે અમારી કામધેનુ, આ પાઠની સમજૂતી આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ જોવા મળશે, જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, તમે ફ્રીમાં PDF પણ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 3 અમારી કામધેનુ સમજૂતી. અમારી કામધેનુ લેખક છે ચંદ્રકાંત પંડ્યા. તો ચાલો સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા ચરોતરના વતની હતા. તેઓ નવસારીની હાઈસ્કૂલમાં શિક્ષક હતા. વિદ્યાર્થી મિત્રો, ચરોતર એટલે ખેડા જિલ્લાની આસપાસનો જે વિસ્તાર છે તે ચરોતર વિસ્તાર કહેવાય, અને તેમનું મૂળ વતન છે તે ચરોતર હતું. નવસારીની હાઈસ્કૂલમાં તેઓ શિક્ષક તરીકે પણ કામગીરી કરતા હતા. આ ઉપરાંત પત્રકારત્વ સાથે પણ સંકળાયેલા હતા. આઝાદીની ચળવળમાં તેમણે સક્રિયપણે ભાગ લીધો હતો. જ્વાળા અને જ્યોત, બાનો ભીખુ, સુદામે ડીઠી, દ્વારામતી અને ઘડીક સંઘ, શ્યામ રંગનો તેમના જાણીતા પુસ્તકો છે. લેખકે સાહિત્ય સર્જનની અંદર ઘણી બધી નામના મેળવેલી છે. ઘણા બધા પુસ્તકો પણ લખેલા છે, જેમાં જ્વાળા અને જ્યોત, બાનો ભીખુ, સુદામે દીઠી, દ્વારામતી અને ઘડીક સંગ, શ્યામનો રંગ એમના જાણીતા પુસ્તકો છે. આ પાઠ વિશે જોઈએ તો લેખકના જાણીતા પુસ્તક બાનો ભીખુમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. અબોલ પ્રાણી સાથેના મનુષ્યના સહજીવનનું આ સ્વાધ્ય નિરૂપણ આ પાઠમાં છે. બોડી ગાય લેખકના ઘરના સભ્ય જેવી જ બની ગઈ હતી, વળી ગામના લોકો પણ તેને બહુ જ આદર આપતા હતા એનું સુંદર બયાન અહીં મળે છે. લેખકની ભાષા સાદી, સરળ અને અસરકારક છે. એટલે કે માણસ અને પશુ વચ્ચે જે પ્રેમ હોય તે લાગણીના સંબંધો, પ્રેમના સંબંધો વિશેની વાત છે તે આપણને આ પાઠ દ્વારા સમજાવવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠની અંદર કામધેનુ કે જે બોડી ગાય હતી તે બોડી ગાય વિશે અને લેખકના પરિવાર વચ્ચે જે લાગણીનો સંબંધ હતો તે લાગણીના સંબંધ વિશેનો પાઠ છે તે આપણને આપવામાં આવેલો છે, કે જેમાં બોડી ગાય ઘરના સભ્યોની જેમ જ એક સ્વજન તરીકે પોતાનું સમગ્ર જીવન છે તે પસાર કરે છે. અને આ સરસ મજાની વાતનું નિરૂપણ છે તે લેખકે પોતાની સાદી, સરળ અને અસરકારક ભાષાની અંદર કરેલું છે. કે ચાલો આપણે તે માણીએ કે કેવી રીતે બોડી ગાય અને લેખકના પરિવાર વચ્ચેનો સંબંધ હતો. અમારે ત્યાં એક ગાય હતી. વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિની અંદર ગાય છે તેને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આપણે વાર તહેવારે ગાયની પૂજા પણ કરીએ છીએ અને ગાય છે તેને હિન્દુ ધર્મ માટે પવિત્ર ગણવામાં આવે છે. લોકો ગાયની પૂજા પણ કરે છે. એટલે લેખકને ત્યાં પણ એક ગાય હતી, સફેદ રંગની કાઠિયાવાડી એ ગાય. તો ગાયની વિદ્યાર્થી મિત્રો જુદી જુદી પ્રજાતિઓ છે, જેમાં કાઠિયાવાડી છે, ગીર ગાય છે, જર્સી ગાય જેને આપણે કહીએ છીએ તે છે, દેશી ગાય છે. તો આવી જુદા જુદા પ્રકારની ગાયો હોય છે, તેમાં આ જે કાઠિયાવાડી ગાય હતી તેની જાત છે તે કાઠિયાવાડી હતી. ટંકે 8 શેર દૂધ આપતી. એક ટંક એટલે ગાય છે તે મોટા ભાગે દિવસમાં 2 વખત દોહવામાં આવતી હોય છે, સવારે અને સાંજે. મોટા ભાગે બધા પશુઓ છે તેને આ રીતે દોહવામાં આવતા હોય છે, સવાર અને સાંજ. તેમાં આ જે ગાય છે તે એક ટંકની અંદર 8 શેર એટલે લગભગ 4 લીટર જેટલું દૂધ થાય
એક શેર એટલે અંદાજિત 500 ml, 500 ગ્રામ અથવા તો 1.5 લિટર આપણે જેને કહી શકીએ તેટલું દૂધ થાય તેવું એક ટકની અંદર 8 શેર દૂધ આપતી એટલે કે 4 લિટર જેટલું દૂધ છે તે દોહવામાં આવતું. એને શિંગડા નહોતા એટલે ઘરમાં સૌએ એનું નામ બોડી પાડેલું. હવે જે પશુને શિંગડા ન હોય તેને બોડું ગણવામાં આવે અને આ ગાયને પણ શિંગડા ન હતા એટલે ઘરના બધા સભ્યો છે તેને બોડી તરીકે ઓળખતા અને બોડી ગાય તેનું નામ પડી ગયું હતું. બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની, કદમાં નાની અને દેખાવે સુંદર. ઊંચી ઓલાદ એટલે કે તેની જાતિ છે તે ઘણી ઊંચી ગણાતી, કદ એટલે કે તેની ઊંચાઈ છે તે બહુ મોટી નહીં પરંતુ નાની હતી અને દેખાવે ખૂબ જ સુંદર હતી. આ પ્રકારનો બોડી ગાયનો દેખાવ છે તે જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પશુ હોય તો તે શિંગડા છે તે પણ તેની શોભા હોય છે. અહીં બોડી ગાયને શિંગડા નથી એટલે થોડુંક તેનું રૂપ છે તે થોડું કદરૂપું લાગે. બીજી ગાયને દોહતી વખતે પગ બાંધવા પડે નહીં તો લાત મારે. બીજી ગાયો છે જે વિદ્યાર્થી મિત્રોના ઘરે ગાય હશે તેમને ખબર હશે કે ગાયને દોહતી વખતે તેના પગ અને પૂંછડી છે તેને બાંધી દેવામાં આવે છે જેથી કરીને તે વારંવાર પગ ઊંચો કરે નહીં અને લાત ન મારે, જેને સેલાયો વાળવો એવું કહેવામાં આવે. અને ગાયને દોહતી વખતે મોટાભાગની ગાયો છે તેને આ રીતે દોરી બાંધી પગને દોરી વડે બાંધવા પડે છે નહીં તો તે લાત મારે છે. પણ બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચળમાં હાથ નાખીને ખેંચે અને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. એટલે કે બોડી ગાય છે તે એકદમ ગરીબડા સ્વભાવની હતી. નાનું છોકરું હોય તે પણ જો તેને દોહવા માટેનો પ્રયત્ન કરે, તેનો આંચળ ખેંચી અને શેડ ફોડવાનો પ્રયત્ન કરે તો તેને પણ બોડી ગાય છે તે કશું કરતી નથી. ઘરના સૌને એ ઓળખે એટલે કે લેખકના પરિવારના જેટલા પણ સભ્યો હતા તે બધા જ સભ્યોને બોડી ગાય છે તે ઓળખતી હતી. કેમ કે દરરોજ તે લોકો તેની સેવા ચાકરી કરતા હોય તો તેને તે ઓળખી જાય. પારકાને એ બહુ છૂટ ન લેવા દે એટલે કે જો ઘરની બહારના સભ્યો આવે અને તેમને આવી રીતે તે દોહવા કે દે નહીં આવું થતું હતું. પગ ઊંચો કરી દૂર ખસી જાય એટલે કે જ્યારે ઘરના સભ્યો બહાર ગયા હોય અને બીજા કોઈ લોકોને દોહવા માટે બોલાવવામાં આવ્યા હોય તો એવા સમયે બોડી ગઈ છે તે પગ ઊંચો કરી અને દૂર ખસી જાય, બીજા કોઈને દુવા આપતી નહોતી. ઘણીવાર ગમ્મત ખાતર મેં પણ એના, જુઓ અહીં વિદ્યાર્થી મિત્રો આપણને બોડી ગાયનું ચિત્ર છે તે આપેલું છે, આંચળ ખેંચી ને વાટકી ભરીને મારા જેટલું દૂધ કાઢ્યું હશે. અહીં લેખક કહે છે કે ઘણી વખત તો હું પણ જ્યારે લેખકના બા છે તે ગાય દોવા બેસે ત્યારે લેખક પણ તેમની પાસે જતા અને મારા પૂરતું એટલે કે લેખકને પીવું હોય તેટલું દૂધ છે તે વાટકી ભરી અને દૂધ છે તે લેખકે હું પણ મારા હાથથી દોય અને પીતો હતો. બા બાપુ અને ઘરના સૌ એને બહુ લાડ કરે, તેનો દરરોજ ખરેરો કરે. ઘરના બધા સભ્યો છે તે બોડી ગાયને ખૂબ જ મહત્વ આપતા, ખૂબ જ માન આપતા અને ગાય છે તે પણ બધાની લાડકી હતી એટલા માટે દરરોજ તેને ખરેરો કરવામાં આવતો. ખરેરો કરવો એટલે વિદ્યાર્થી મિત્રો તેલ જેવા કોઈ પદાર્થો લઈ અને પશુઓને જે માલિશ કરવામાં આવે તેને ખરેરો કરવો એમ કહેવાય. અને પશુઓને જ્યારે આ રીતે માલિશ કરવામાં આવે ત્યારે તેને ખૂબ જ ગમતું હોય છે એટલે આ રીતે બોડી ગાયની પણ દરરોજ માલિશ કરવામાં આવતી હતી. ડોકમાં હાથ ફેરવો તો ડોક ઊંચી કરી હાથ ફેરવવા દે. એટલે કે ગાય છે તેને જો શરીર પર તમે હાથ ફેરવો તો તે હાથ પણ ફેરવવા દેતી અને પોતે પણ જાણે કે લોકો હાથ ફેરવે તો તેને ખૂબ મજા આવતી હોય એવી રીતે પોતાનું ડોક છે તે પણ તે ઊંચું કરે છે. એને ખાસ લીલું ઘાસ ને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો મળે ખાવા માટે, તેને લીલું ઘાસ આપવામાં આવે અને બાફણાનો ટોપલો એટલે કે કંઈક અનાજ કે કઠોળ છે તે બાફીને પણ ખવડાવવામાં આવે. આ રીતે ઘરના સભ્યો છે તે બોડી ગાયને ખૂબ જ લાડકોડથી ઉછેરતા, તેની ખૂબ જ કાળજી રાખતા હતા. એનું દૂધ પણ મીઠું અને ગાઢું, ગાઢું એટલે ઘાટું. માં મને દરરોજ સવારમાં એનું જ દૂધ આપે. ગાયનું દૂધ છે તેમજ તે વિદ્યાર્થી મિત્રો આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે અને
એટલા માટે જ મોટા ભાગે લોકો ગાયનું દૂધ છે તે પીવાનું પસંદ કરતા હોય છે, કેમ કે પચવામાં તે થોડું હળવું હોય છે અને આરોગ્યની દ્રષ્ટિએ ઘણું ગુણકારી હોવાના કારણે લોકો ગાયનું દૂધ વધારે પીતા હોય છે. લેખક છે તે પણ વધારે ગાયનું દૂધ પીવાનો આગ્રહ રાખે છે. તેમના બા લેખકને દરરોજ ગાયનું દૂધ વાટકો ભરીને પીવા આપતા હતા. ક્યારેક તો બા દોહતી હોય ત્યારે વાટકો લઈને હું ત્યાં ઊભો રહું અને બા તાજું ફીણવાળું શેડ કઢું દૂધ ભરી દે અને તે હું ગટગટાવી જાઉં. એટલે કે ઘણી વખત લેખક જ્યારે બા તેમના બા ગા દોહતા હોય એ સમયે વાટકો લઈ અને આવે અને તેમના બા છે તે તેમને તાજે તાજું શેડ કઢું એટલે કે તાજે તાજું દોયેલું દૂધ છે તે દૂધ આપતા અને લેખક છે તે આખો વાટકો દૂધ છે તે ગટગટાવી જાય એટલે ઝડપથી પી જતા હતા. શેડ કઢું એટલે વિદ્યાર્થી મિત્રો તાજું દૂધ દોયેલું જે દૂધ હોય છે તેને શેડ કઢું દૂધ કહેવામાં આવે. ગામના લોકો પણ ગાય માતાને બહુ માન આપે. આમ લેખકના પરિવારના સભ્યો તો બોડી ગાયને માન આપતા જ, પણ ગામના લોકો છે તે પણ બોડી ગાયને ખૂબ જ માન આપતા હતા. ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી અને આશકા લે. ઘણી વખત ગોવાળાની અંદર એટલે કે ચરાવવા માટે ગોવાળો લઈ ગયા હોય ત્યારે અને એ સિવાય શ્રદ્ધાળુ લોકો છે તે પણ તેને માથે હાથ મૂકી અને જાણે કે તેને નમસ્કાર કરતા હોય. જેવી રીતે ભગવાનની આરતી આવે અને આપણે હાથ વડે તેનો ધૂપ લઈએ એવી રીતે ઘણા લોકો છે તે આ ગાયને બોડી ગાયને નમસ્કાર પણ કરે છે. વાર તહેવારે સ્ત્રીઓને કુમારિકાઓ તેનું પૂજન પણ કરે છે. કોઈ એવા ખાસ તહેવારો હોય ખાસ કરીને શ્રાવણ મહિનાની અંદર જ્યારે બોળચોથ આવે ત્યારે બોળચોથના દિવસે ગાયની પૂજા છે તે કરાવવામાં આવતી હોય છે અને કુમારિકાઓ છે તે પણ તેનું પૂજન કરે છે. સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે. સંક્રાંતિ એટલે મકર સંક્રાંતિ ઉત્તરાયણ કે જે 14મી જાન્યુઆરીના રોજ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અંદર આ પ્રકારની આપણે પદ્ધતિ છે કે સંક્રાંતિના દિવસે લોકો દાન પુણ્ય વધારે પ્રમાણમાં કરે અને એ માટે ગામડાઓની અંદર આજે પણ ગાયને ઘૂઘરી ખવડાવવાની સિસ્ટમ છે. ઘૂઘરી એટલે જુવાર અને બાજરીને બાફી અને તે ગાયને ખવડાવવામાં આવે જેને ઘૂઘરી કહેવાય. આવી રીતે સંક્રાંતિ મકર સંક્રાંતિના દિવસે લોકો બોડી ગાયને ઘૂઘરી ખવડાવવામાં આવે. આમ બોડી ગાય ગામ આખાની લાડકી હતી. આખું ગામ છે તે બોડી ગાયને ખૂબ જ પ્રેમ કરતું હતું. બોડી ગાય અમારા ઘરની સ્વજન હોય એમ અમે એને ચાહીએ. બોડી ગાય છે તે જાણે કે લેખકના પરિવારનું જે એક સભ્ય હોય, સ્વજન એટલે પોતાનું ઘરનું પોતાના કુટુંબનું હોય તેવું જ લાગતું હતું અને તેથી જ આખું કુટુંબ છે તે બોડી ગાયને ખૂબ જ પ્રેમ કરતું હતું. એને ચોખાઈ બહુ ગમે. પીઠ પગ જીભથી ચાટીને ચોખા રાખે. બોડી ગાય છે તે ખૂબ જ ચોખ્ખી હતી અને ચોખાઈ ખૂબ ગમતી અને જ્યારે પણ તે શાંતિથી ઊભી હોય એ સમયે પોતાની પીઠ ને પગ ને જીભ ને આ બધાને ચાટી ચાટી અને એકદમ ચોખ્ખા કરી દે. ગમે ત્યાં ગંદામાં બેસે નહીં અને ગંદુ કદી ખાય પણ નહીં. એટલે કે બેસવાની તેની જગ્યા છે તે પણ જો સ્વચ્છ હોય તો જ બેસે, જો સારી જગ્યા ન મળે તો બેસતી પણ નહીં અને ખાવામાં પણ કંઈક ગંદુ ખાવાનું જો તેને આપવામાં આવ્યું હોય તો તે ગંદુ ક્યારેય ખાતી પણ નહીં. અને એના વાછરડા પણ સુંદર. વાછરડાને એ ચાટી ચાટીને ચોખ્ખા રાખે. તેના જે વાછરડા હતા તે પણ સુંદર હતા અને તેને પણ તે ચાટી ચાટી અને ચોખ્ખા કરી નાખે. અમે એને બહુ વાલ કરીએ, એની સાથે રમીએ, એને નવડાવીએ, લીલી ચાર કાપીને અમારા હાથે ખવડાવીએ. એટલે કે લેખક અને તેમના ભાઈ બહેનો છે તેમને પણ બોડી ગાય ખૂબ જ ગમતી હતી. અમે પણ તેમને બહુ વહાલ કરતા હતા, તેમની સાથે રમતા હતા, તેને નવડાવીએ, લીલો ચારો ક્યાંકથી કાપી લાવીએ અને તે પણ તેને ખવડાવતા હતા. આમ બોડી ગાય છે તે લેખક અને તેના પરિવારને ખૂબ જ ગમતી હતી. આ સિવાય તો કે બોડી ગાયના છાણ મૂત્રની પણ બહુ માંગ રહેતી. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયનું છાણ લેવા આવતા હતા. વિદ્યાર્થી મિત્રો ગૌમૂત્ર અને ગાયનું છાણ તેનો પણ ઉપયોગ છે તે સારા નરસા પ્રસંગોમાં ઘણી વખત કરવામાં આવતો હોય છે. ખાસ કરીને દિવાળીના સમયે જ્યારે આપણે રંગોળી કરવા માટે લીપણ કરવાનું હોય ત્યારે પણ આપણે ગાયના છાણનો ઉપયોગ કરીએ છીએ. યજ્ઞની અંદર પણ જ્યારે લીપણ કરવાનું થાય તો ગાયના છાણ વડે લીપણ કરવામાં આવે છે. એ સિવાય
લગ્ન પ્રસંગોની અંદર પણ ઘણી જગ્યાએ મંડપ મુહૂર્તની અંદર પણ છાણનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે, ગૌમૂત્ર છે તેનો ઔષધિ તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ રીતે સારા નરસા પ્રસંગો હોય ત્યારે આ બોડી ગાયનું છાણ અને મૂત્ર લેવા માટે લોકો આવતા હતા. ચાલો આગળ જોઈએ. બોડી ગાય વિશે આપણને ઘણી બધી સરસ માહિતી મળી. બોડીનો ઉબેલ સવા વર્ષનો, ઉબેલ એટલે વિદ્યાર્થી મિત્રો બે પ્રસૂતિ વચ્ચેનો સમય, તેને ઉબેલ કહેવાય. એટલે કે એક વખત બચ્ચાને જન્મ આપે ત્યાર પછીના સવા વર્ષે બીજી વખત બચ્ચાને જન્મ આપે તેને ઉબેલ કહેવાય. એટલે કે બે પ્રસૂતિઓ વચ્ચેનો સમયગાળો. સવા વર્ષે વિયાય એટલે એનો વંશ વેલો બહુ મોટો. વિયાવું એટલે બચ્ચાને જન્મ આપવો, તેને વિયાયું તેમ કહેવાય. તો અહીં બોડી ગાય છે તેનો વંશ વેલો છે તે પણ ખૂબ મોટો, કેમ કે દર સવા વર્ષે છે તે બચ્ચાને જન્મ આપતી. વાછરડા મોટા થાય એટલે બાપુને ખેતીમાં બળદ તરીકે કામ લાગે. વાછરડો જો આવે તો વાછરડો છે તે મોટો થાય અને બળદ બને, અને લેખકના પિતાજીને ખેતી કરવામાં તે બળદ છે તે ખૂબ ઉપયોગી થાય. વિદ્યાર્થી મિત્રો, આજે તો ખેતી કામની અંદર બળદનું ચલણ છે તે ખૂબ જ ઘટી ગયું, કેમ કે અત્યારે આધુનિક પદ્ધતિની ખેતી થઈ ગઈ અને લોકો ટ્રેક્ટર જેવા સાધનોનો ઉપયોગ છે તે ખેતી કામની અંદર કરવા લાગ્યા, તેથી બળદનું પ્રમાણ છે તે ખેતીની અંદર ઘટતું જાય છે. પણ જૂના સમયની અંદર મોટાભાગનું ખેતી કામ છે તે બળદ દ્વારા કરવામાં આવતું હતું.